गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक के सर पे। गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। मनवाळू वळे सदगुरु वरथी, 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 सदगुरु वरथी निज अनुभवथी, सदगुरु वरथी निज अनुभवथी, सदगुरु वरथी निज अनुभवथी, सदगुरु वरथी निज अनुभवथी। अभ्यासने वैराग्य थकी, अभ्यासने वैराग्य थकी, वैराग्य ने अभ्यास थकी, वैराग्य ने अभ्यास थकी, मन वाळू वळे सदगुरु वरथी, 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 मन वाळू वळे सदगुरु परम पुरुष प्रभु सदगुरु, परम ज्ञान सुखधाम, जेने आप्यो भान निजे, तेने सदा प्रणाम, तेने सदा प्रणाम। श्री आत्मसिद्धि शास्त्र रचना दिन आसो वद एक, विक्रम संवत 1952 मां नड़ियाद मुकामे आसो वद एकम ना दिवसे संध्या काल ना समय परम कृपाळु देव ફરીને આવ્યા તે સમયે તેઓએ શ્રી અંબાલાલભાઈને આજ્ઞા કરી કે પાણસ લાવો, અંધારું થવા આવ્યું છે, આપણે કંઈક લખવું છે, અને એ રીતે લગભગ 1.5 કલાકની અંદર તે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર 142 ગાથાઓ જે દોહરા રૂપે છે તેનું અવતરણ અત્રે થયું. આ વાત 6 પદને કહેવાની, તેમના જીવનમાં 18-19 વર્ષની ઉંમરથી જ ઘોળાતી હતી
એમ પૂર્વના વચનામૃતોનો અભ્યાસ કરતા આપણને માલુમ પડે છે કે ધીમે 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 મેચ્યોરિટીને પામતી ગઈ અને ઇવેન્ચ્યુઅલી શ્રી સૌભાગભાઈની વિનંતીથી એ ક્રિસ્ટલાઇઝ થઈ, ઇમ્પ્લિમેન્ટ થઈ અને આપણને અને આપણા જેવા બીજા જે કોઈ જીવો હોય તેમને મોક્ષ માર્ગની પ્રાપ્તિના પ્રયોગનું એક અપૂર્વ પાથે ઉપલબ્ધ થયું. જ્યારે એની શતાબ્દી ઉજવાઈ ત્યારે લગભગ 100 જેટલા પારાયણ આપણે કોબા મુકામે, કોબાની આજુબાજુના ગામોમાં, ગાંધીનગરમાં, ગુજરાતમાં, મુંબઈ આદિ પ્રદેશોમાં કર્યા હતા. કારણ કે તે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર શતાબ્દી ઉજવણીનું વર્ષ હતું. અત્યારે ટૂંકમાં આપણે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીની સ્તુતિના માધ્યમથી થોડી વિચારણા કરીએ. પતિત જન પાવની સુર સરિતાસમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ. આ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર છે તે કેવું છે? પતિત જનોને પાવન કરવા વાળો કળિયુગની અંદર કોક થોડાક પુરુષોને બાદ કરતા કે થોડાક મનુષ્યોને બાદ કરતા બધા પતિત જ છે. અપેક્ષાએ નિશ્ચય નહીં, ની અપેક્ષા. આમ તો ઘણા બધા મહાત્માઓ છે, ઘણા ધર્માત્માઓ છે, ઘણા સાધુજનો છે, ઘણી સાધ્વીજીઓ છે, ઘણા વિદ્વાનો છે, ઘણા સદાચારી પુરુષો છે, ઘણા એવા સદગુણ સંપન્ન ગુણિયલ જનો છે. તે બધા પ્રશંસનીય છે, પરંતુ નિશ્ચય નહીંની અપેક્ષાએ તો જ્યાં સુધી મોહ ગ્રંથિ છે, જ્યાં સુધી એ મોહનીને આધીન થઈને વર્તવામાં આવે છે, જાણે અજાણે કોઈ પણ રીતે, જ્યાં સુધી આત્માની અનુભવાંશે પણ પ્રતીતિ થઈ નથી અને એનો ઘણો બધો વિસ્તાર છે, જ્યારે આત્મા પ્રગટે ત્યારે શું શું થાય? કારણ કે એ મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇવેન્ટ જીવના અસ્તિત્વમાં છે. તે એક જ વાર બને છે, જ્યારે પહેલી વાર થાય ત્યારે. પછી જે દ્વિતીય સમ્યક તો થાય કે તૃતીય થાય એ નહીં ગણવાના. પહેલી વાર જ્યારે મિથ્યાત્વ મોહનો ભેદ થાય છે ત્યારે એ મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇવેન્ટ છે. કારણ કે એ દિવસે એ જીવને મોક્ષે જવું જ પડશે એવું નક્કી થઈ જાય છે. પછી એમ ઈચ્છે કે ના ના, મારે તો અનંતકાળ રખડવું છે, તો કે હવે મોડું થઈ ગયું, પહેલા તમારે વિચાર કરવો હતો. એનો ઘણો બધો વિસ્તાર છે, એ આપણે કોઈક વાર લઈશું, એ સમજવું જોઈએ. કૃપાળદેવ પોતે જ કીધેલું છે, જુદા જુદા સતશાસ્ત્રોના માધ્યમથી ભગવાન મહાવીરની અને પૂર્વાચાર્યોની વાણીથી અને અન્ય ધર્માત્મા સંતોના માધ્યમથી એ વાંચવાની આજ્ઞા કરેલી છે, એ
વચનામૃતમાંથી જોઈ લે. જ્યાં સુધી આત્મા તેના યથાર્થ સ્વરૂપમાં અનુભવમાં નથી આવ્યો ત્યાં સુધી મનુષ્ય પતિત છે, કોઈ અપેક્ષા એવા કોઈ પણ પતિત મનુષ્યોને પાવન કરનારી, પવિત્ર કરનારી, વિશુદ્ધ કરનારી, નિર્મળ કરનારી. દ્રષ્ટાંત આપી સુર સરિતા સમી. સુર સરિતા એ ગંગા નદીનું નામ છે. દુનિયામાં એવી માન્યતા છે કે જે કોઈ ગંગામાં ડૂબકી લગાવે તો તેના બધા પાપો બળી જાય છે, એવી એક લોક માન્યતા છે. એને અહીંયા આગળ અવતરિત કરી છે કે ભાઈ જેવી રીતે ગંગામાં સ્નાન કરે તો પાપો નાશ પામે, તો જે મનુષ્ય આ આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપી ગંગામાં ખરેખર સ્નાન કરે તો તેના ઘણા બધા પાપો નાશ. અધમ ઉદ્ધારિણી લગભગ ઉપરનો જ અર્થ છે, પતિત ને પાવન કરે છે. અધમ એટલે ઘણા બધા દુર્ગુણો વાળા મનુષ્યોને, આપણામાં ઘણા બધા દુર્ગુણો છે, આપણને મોટા ભાગના દેખાતા નથી અને જે દેખાય છે તેને આપણે જોવાનું, પોતે દરેકે પોતે વિચારવાનું. ભર્તૃહરિ મહારાજ કહે છે કે પોતાના હિમાલય જેટલા દોષ એને રહી જેટલા દેખાય છે તો દેખાતા જ નથી, અને કોઈકનો રહી જેટલો દોષ હોય તો એને હિમાલય જેટલો દેખાય. આ મતાર્થીનું લક્ષણ, મતાર્થી કરતા પણ દુર્જન શિરોમણીનું લક્ષણ છે. દુર્જનો તો દુનિયામાં ઘણા છે પણ દુર્જન શિરોમણી કે જેને બીજાના દોષો અલ્પ હોય તે હિમાલય જેટલા લાગે અને પોતાના દોષ સત્પુરુષ બતાવે તો પણ તે સ્વીકારતો નથી, એનું ભવાભિનંદી પણ એવો કળિયુગનો સ્વભાવ છે કે જગતના જીવોને અંતરથી સુધરવાની સાચી જિજ્ઞાસા જાગતી નથી. એવાને કહે છે કે ઉદ્ધાર કરવા વાળી આ આત્મસિદ્ધિ છે, એટલે આ આત્મસિદ્ધિ નામનું શાસ્ત્ર છે. એની રચના કોણે કરી છે? જન્મ જન્માંતરો જાણતા જોગી. જોગીનો અર્થ છે યોગી. યોગીનો અર્થ છે જેણે પોતાના આત્માને પરમાત્મા તત્વ સાથે જોડ્યું છે તે. આવી વ્યાખ્યા હરિભદ્રસુરી મહારાજે કરેલી. હી હુ હેઝ યુનાઇટેડ ધ ઇન્ડિવિજ્યુઅલ સોલ વિથ ધ યુનિવર્સલ સોલ. જેણે પોતાના આત્માની સુરતા પરમાત્મા સાથે જોડી છે એમ ભેદની અપેક્ષા એ કહેવાય. ભેદની અપેક્ષા એ તો પોતે જ પોતાને પોતાના શુદ્ધ આત્મા સાથે જોડી છે, એટલે જેવું પોતાનું નિશ્ચય નહીંથી શુદ્ધ આત્મદ્રવ્ય છે તેવી અંશે પર્યાય પ્રગટ કરી છે અને વારંવાર તે પર્યાયને તે શુદ્ધ આત્મા ભણી લઈ જાય છે અથવા આત્મામાં ડૂબાડે છે એને યોગી કહેવામાં આવે. યુજ યોજયતિ ટુ યુનાઇટ. અહીંયા વિશેષ જ્ઞાનની આપણને જ્ઞપ્તિ કરાવવા માટે એટલે કૃપાળુદેવને જે ભવાંતરોનું પણ જ્ઞાન હતું તેની યાદી દેવડાવવા માટે એમ કહ્યું કે જન્મ જન્માંતરો જાણતા જોઈએ. જે કૃપાળુદેવને જાતિ સ્મરણ જ્ઞાન આદિ થયું જે તેઓએ પોતે પણ કહેલું છે એ પ્રમાણે 1931 આવ્યો અપૂર્વ અણસાર રે એ ઇત્યાદિ પ્રકારે ધન્ય રે દિવસ કાવ્ય જે છે એમાં
પોતાને આગલા ભવોનું સ્મરણ, પોતાને આગલી સાધનાનું સ્મરણ આદિ પ્રાપ્ત થયા છે એવું કહેલ છે. એવા યોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી. એકલા આત્મ અનુભવ વાળે નથી દીધી. એકલા આત્માનો અનુભવ હોય ત્યારે મન વચન કાયાની પ્રવૃત્તિ હોતી નથી. જ્યારે આત્માનો અનુભવ હોય ત્યારે મનનો કોઈ વિકલ્પ હોય નહીં, વાણીની કોઈ પ્રવૃત્તિ હોય નહીં અને શરીરની પણ કોઈ પ્રવૃત્તિ હોય. પણ આત્માનો અનુભવ કરીને ત્યાર પછી આત્માના અનુભવમાંથી બહાર આવીને એમ સમજવા, એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરીને અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કરીને, યથા પદવી આજ દીધી. એટલે ટુડે 1952 ના આસોવાદ એકમને દિવસ દીધી. એ ભક્તિ અને પ્રેમનું સૂચક છે. શ્રી સદગુરુદેવ આત્માનો બોધ આપે છે અને એવા રૂડા, ગુણિયલ, ઉત્તમ મુમુક્ષુઓ તે બોધને અહોભાવથી ગ્રહણ કરે છે. જેવી જેની યોગ્યતા હોય તે ગ્રહણ કરી શકે. આત્મસિદ્ધિને પરમાર્થથી તો માત્ર ઉત્તમ મુમુક્ષુ જ ગ્રહણ કરી શકે. પરંતુ દરેક જીવ પોતપોતાની અપેક્ષાએ થોડું થોડું ગ્રહણ કરે. એટલું ગ્રહણ કરે તો એટલું ફળ થાય, એટલું ગ્રહણ કરે તો એટલું ફળ થાય, એટલું ગ્રહણ કરે તો એટલું ફળ થાય, એટલું ગ્રહણ કરે તો એટલું બરાબર. જો ગ્રહણ કરે, અહીંયા બરાબર ગ્રહણ કર્યું છે એવા મનુષ્યની આ વાત છે. એવા કે સાહેબ તમને કેવી રીતે ખબર પડી કે એના બે પ્રત્યક્ષ પ્રમાણ આત્મસિદ્ધિમાં જ આપે. જેણે આત્મા મતારથી પણ છોડ્યું છે તેને જ આ આત્મસિદ્ધિ કહેવામાં આવી છે પરમાર્થથી. આમ તો બધાને થોડો થોડો ફાયદો થાય એની વાત નથી. તે બોધના માધ્યમથી જે મોહ ગ્રંથિનો છેદ કરીને શુદ્ધ આત્મજ્ઞાનને પ્રગટ કરવા માંગે છે એવા ઉત્તમ મુમુક્ષુની આ વાત. મતારથી પણ છોડ્યું, આપણા આત્માને પૂછું, આત્મારથી પણ ગ્રહણ કર્યું એમ આપણા આત્માને પૂછું તો આત્મસિદ્ધિ ખરેખરી સિદ્ધ થાય. નહીં તો ફાયદો થાય થોડો થોડો. જેવા ભાતનો ભાવ હોય, જેવા પોતાના ભાવ હોય તેવા. આત્મસિદ્ધિ બોલતી વખતે દુનિયાના વિચારો કરે અને પાપ ભાવો કરે તો પાપનો બંધ. વિશ્વમાં વ્યવસ્થા નિશ્ચય નથી, જેમ છે તેમ સમજવી. અત્યારે સમયની મર્યાદા. એ બીજું કઈ પ્રમાણ તમે કહેતા હતા, બે પ્રમાણ કહેતા કે હા, કે એ કોને કહ્યું છે છઠ્ઠું પદ, મોક્ષનો માર્ગ કોને કહ્યો? એને બોલે એ ગાથા દ્વારા તે બોલનાર પદના શરીરમાં રહેલા આત્માની ઉત્તમ મુમુક્ષુતાનું સમ્યક અનુમાન જ્ઞાન થઈ શકે છે. પાંચ અત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય, ઉદય ઉદય સદભાગ્ય. વચન પ્રમાણ પુરુષ પ્રમાણ ને પુરુષ પ્રમાણ વચન પ્રમાણ, એ ગહન સિદ્ધાંત ગુરુગમથી સમજવો. વચન પ્રમાણ પુરુષ પ્રમાણ અને પુરુષ પ્રમાણ વચન પ્રમાણ એમ બાય ડાયરેક્શનલ રિએક્શન છે, એ ગુરુગમથી સમજવું. માટે ઉત્તમ મુમુક્ષુને આ
આત્મસિદ્ધિ પચે છે, યથાર્થપણે પચે છે. બીજા બધાને જેટલું જેટલું પોતાની યોગ્યતા અંતરમાં હોય, પોતાની જેટલી વિશુદ્ધિ હોય, પોતાનો જેટલો ક્ષયક્ષમ હોય, જેટલા પોતાના અંતરના નિર્મળ ભાવો હોય, પોતાની જેટલી ચાર પ્રકાર ભાઈ કે છે એ પ્રમાણે પ્રાથમિકતાના ધોરણે પુરુષાર્થ કર્યો છે, પ્રામાણિક પુરુષાર્થ કર્યો છે, પ્રબુદ્ધ પુરુષાર્થ કર્યો છે, પરાક્રમી પુરુષાર્થ કર્યો છે, તો તેટલા પ્રમાણમાં ચારે ચાર હોય તો મોહ ગ્રંથિનો ભેદ થઈ. દીધી, દીધી ક્યારે કહેવાય? સ્વીકારે તો દીધી કહેવાય, નહીં તો આપી. કા તો પેન્ડિંગ ફાઇલમાં મૂકી દે છે, અને દુર્ભવ્ય હોય તો વેસ્ટ પેપર બાસ્કેટમાં પણ મૂકી દે છે. જેવા જેના ભાવ, જેવી જેની યોગ્યતા, જેવો જેનો પુરુષાર્થ. આગળ ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી. અહીંયા થોડું પર્સનલાઇઝ પણ કહ્યું છે, અને એનો જો બીજી રીતે અર્થ કરો તો ઇમ્પર્સનલાઇઝ એમ પણ કહેલું છે. ભક્ત ભગીરથ સમા પુરાણમાં કથા આવે છે કે ગંગાનું અવતરણ ભગીરથે પોતાના દીર્ઘકાલીન તપથી કર્યું હતું, એવું પુરાણમાં વ્યાખ્યાના કથાનક આવે. એવી રીતે ઘણા વર્ષો સુધી કૃપાળુદેવના સાનિધ્યને પ્રાપ્ત કરીને પોતાના આગલા ભવની આરાધના ઉપરાંત પણ આ ભવમાં પણ વિશેષપણે ભક્તિ માર્ગની અને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની ઓળખાણ અને અપૂર્વ આરાધના કરીને જેમણે પોતાની ઉત્તમ સત્પાત્રતા પ્રગટ કરી એ જ ભાવે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા શ્રી ભગીરથ સમાન ભક્ત શિરોમણી મહાભાગ્યશાળી શ્રી સૌભાગ્યભાઈ સાયલાના નિવાસી શ્રી સૌભાગ્યભાઈ. અહીંયા ભવ્ય કહ્યું છે ત્યાં આસન્ન ભવ્ય એમ સમજી લેવું વિનંતીથી, કારણ કે એ પ્રકારે એમણે કહેલું કે ભાઈ છ પદનો પત્ર અમને ઘણી ઘણી પ્રેરણા આપે છે, પરંતુ હવે ઉંમર થઈ છે તેથી કંઠસ્થ થઈ શકતું નથી, માટે આપ જો કંઈ કાવ્યાત્મક વસ્તુ અમને આપો એની એ જ વાત, તો અમારા જેવા ઉંમર લાયક મનુષ્યોને કે જેમની સ્મૃતિ બહુ તેજ નથી તેમને યાદ રહી જાય, તો છેલ્લા દિવસોમાં કદાચ સ્મૃતિ કોન્શિયસનેસ જતી રહે, બેભાન થઈ જઈએ, બોલાય નહીં, વંચાય નહીં, સંભળાય નહીં, દેખાય નહીં, એવું કદાચ થાય તો તે વખતે પણ અંતરમાં જે સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર કરેલી વસ્તુ હોય તે પણ પોતે વાગોળી શકે છે. આત્મા સર્વથા બેભાન થતો, આત્મા સર્વથા બેભાન થાય, જો આત્મા સર્વથા બેભાન થાય તો મરી જાય કહેવાય, આત્મા મરે નહીં, કારણ કે એનો જ્ઞાન ગુણ નાશ પામે, નાશ ન પામે. ગુણ ગુણી કથનચિત અભેદ છે. જો આત્મા સંપૂર્ણપણે બેભાન થઈ જાય તો આત્મા નાશ પામી જાય, પણ એવી વિશ્વ વ્યવસ્થા આત્મા કદાપી નાશ પામે એવી વસ્તુ, એટલે આપણે સર્વથા નાશ પામીએ એવી વસ્તુ આપણે તો અચિંત્ય એવો પદાર્થ છે, અનંત જ્ઞાન જેમાં શક્તિ અપેક્ષા એ રહેલું છે, અનંત આનંદ જેમાં રહેલો છે, અનાદિકાળથી છે, અત્યારે છે, અને અનંત કાળ રહેવાનો. એવા સૌભાગ્ય ભાઈની વિનંતીથી આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવતરણ થયેલું છે. ચારુતર ભૂમિના નગર નડિયાના વ્યવહારની વાત કરે કે ભાઈ એનું અવતરણ ક્યાં થયું, કે ચારુતર એટલે ચરોતર, ચરોતરની ભૂમિ બહુ ફળદ્રુપ છે, બહુ લીલોતરી વાળી છે, એ વ્યવહારથી
નિશ્ચય નહીંથી ત્યાં જે મનુષ્યો પણ પાકે છે એ મનુષ્યો પણ પાણીદાર, ભલે પટેલ જ્ઞાતિ ના છે પણ પાણીદાર, જે વસ્તુને સમજે ને જેને માને તો તેને બરાબર દ્રઢ શ્રદ્ધા કરવા વાળા એવા ચરોતર, એટલે ચરોતરની ભૂમિમાં આવેલા નડિયાદ નામના નગરમાં, હવે તો જિલ્લો થઈ ગયો, હમણાં નડિયાદ જિલ્લો થઈ ગયો નગર નડિયાદમાં, તે તળાવના કાંઠે આપણે બધા દર્શન કરવા જઈએ છીએ, એ મહાદેવનું મંદિર છે અને ત્યાં આગળ કૃપાળુદેવે આ શાસ્ત્રની રચના કરેલી, પૂર્ણ કૃપા પ્રભુએ કરી, એ તો આત્મસિદ્ધિમાં શરૂઆતમાં જ કીધું છે. વિચારવા આત્માર્થીને ભાગ્યો અત્ર અગોપ, મહાપુરુષનું લક્ષણ સો માતાઓથી પણ અધિક છે. માં પોતાના બાળકને સંસ્કારી, શિક્ષિત અને સુખી થવામાં કંઈ પણ વસ્તુ છુપાવતી નથી, પોતાનું બધું રેડી દે, એમ સાચા સંત જે છે, એવા સાચા મહાન ધર્માત્માઓ છે, આચાર્યો જે છે, વાણીનો વિષય નથી કારણ કે બુદ્ધિનો પણ વિષય નથી. જગતના જીવો જ્ઞાનીને ઓળખવાની ક્ષમતા રાખતા નથી, પરંતુ કોઈક ઉત્તમ મુમુક્ષુ ઘણા અંશે જ્ઞાનીને સમ્યક અનુમાન જ્ઞાનથી ઓળખી શકે છે. પહેલા તો અનુમાન જ્ઞાનથી ઓળખી શકે, કારણ કે સમ્યક તો પ્રગટ થયું નથી, મૂળ ગ્રંથિ છે તો અનુમાન જ્ઞાનથી ઓળખી શકે. પણ અનુમાન જ્ઞાન કેવું? ગુરુએ આપેલું, માટે કથનચિત સમ્યક છે, કથનચિત સમ્યક છે. એવું કેમ કહો છો તમે? એ જ્ઞાનની વ્યાખ્યા મૂળ માર્ગમાં એ પ્રમાણે કરી છે, દેહાદિથી ભિન્ન આત્મારે ઉપયોગી સદા વિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. હજુ આ મોગ્રંથ ભેદ થયો નથી, આગળ થવાનો છે. ત્રણેય ભેદ પરિણામથી જ્યારે થશે ત્યારે મોગ્રંથિનો ભેદ થશે, પણ તો એને ખાસ. એવા જે ઉત્તમ મુમુક્ષુ છે તેમના ઉપર પૂર્ણ કૃપા કરીને જ્ઞાની ભગવંતો આવી આત્મસિદ્ધિ અને ઉપલક્ષ્યથી આત્મસિદ્ધિ જેવા બીજા અનેક શાસ્ત્રો જે છે તે પણ જ્ઞાની ભગવંતોએ આપેલા. એ ભવ્ય જીવોએ પોતે ઉત્તમ પાત્રતા પ્રાપ્ત કરીને પ્રગટ કરીને, ગુજરાતમાં તો ગુજરાતી લોકો માટે આ બહુ ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર છે, પરંતુ એમાં એમ કહ્યું છે કે ષટ દર્શન અને ષટ શાસ્ત્ર, ષટ સ્થાનક, ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ એ બધાનો સારામાં આપેલો છે. સમજવો, વિચારવો, પોતે પોતાની રાતે સમજી શકે નહીં, આ કાળની એવી સ્વેચ્છાચારની બલિહારી છે કે ગુરુ માનવા નહીં, સદગુરુને માનવા નહીં, એવી એક સામાન્ય બલિહારી. માનવા તો સાંપ્રદાયિક ગુરુને માનવા, એટલી યોગ્યતા પણ નથી, તો આ કળયુગનો એ પ્રતાપ છે રહેવાનું. પણ જ્યાં સુધી તેવું છે ત્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત થશે. જ્યાં સુધી પોતે પોતાથી પુરુષાર્થ કરીને આત્માને પ્રાપ્ત કરવા માંગે છે ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થશે નહીં, એવું પત્રાંક 200માં કૃપાળુદેવે કહેલું છે. તે ત્યાંથી જાણ તો ઉત્તમ પાત્રતા પ્રાપ્ત કરવી, પ્રગટ કરવી, ઘણો પુરુષાર્થ કરવો, શ્રી સદગુરુદેવનો શોધ કરવો, અપૂર્વ શોધ કરવો અને તેમના ચરણકમળને વિશે પોતાનું અભિમાન, પોતાનો સ્વચ્છંદ આદિ સમર્પિત કરીને તેનો નાશ કરવો અને એ દ્વારા એવા
क्रम द्वारा आत्मानी सिद्धि करवी एम अंत मंगल बोलिए जे नवमी गाथा छे। सेवे सदगुरु चरण ने त्यागे दैने जपक्ष पामे ते परमार्थ ने निज पद नोले। सदगुरु परम कृपालो त्रिलोकना सब संतन के आनंद ओम।